દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શપથ ગ્રહણ સમારોહમાં નવાઝ શરીફને આમંત્રણ આપતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. કોંગ્રેસ નેતાઓએ વિરોધ વ્યક્ત કરીને મોદી પર નિશાન તાકતા જણાવ્યું હતું કે પાકિસ્તાનના મુદ્દે આ પહેલા પણ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સરકારને નિશાન બનાવ્યું છે, ત્યારે શપથવિધિ સમારોહમાં બોલાવીને નરેન્દ્ર મોદીએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. આ મુદ્દે શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ દર્શાવ્યો હતો. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર વડાપ્રધાન પદની શપથવિધિમાં દુશ્મન રાષ્ટ્ર પાકિસ્તાનના વડાપ્રધાનને બોલાવવામાં આવ્યું છે. ચૂંટણી પ્રચારમાં શહીદોની યાદી સાથે આંખમાં આંસુ લાવીને પ્રજાને મૂરખ બનાવી હવે મત મળી ગયા એટલે હવે પાકિસ્તાનને ચોંટવા દોડ્યા છે. અમારે તો એમ હતું કે આ વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ આનો વિરોધ કરશે, એ લોકો ચૂપ રહ્યા એટલે આજે રાષ્ટ્ર કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રસ્તા ઉપર આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને જે આમંત્રણ આપવામાં આવ્યું છે એનો પ્રજામાં પ્રતિજ્ઞા પાડવા માટે આજે અમે વિરોધનો કાર્યક્રમ કર્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહના દિવસે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.